नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 8 मां आगळ अभ्यास करीए। विषय गणित चैप्टर नंबर मित्रों 15, एमां स्वाध्याय 15.3 नो अभ्यास करता पहला मित्रों आपणे उदाहरण नंबर 7 नो अभ्यास करीए। जे मित्रों तमारा पाठ्यपुस्तक में पाना नंबर 245 पर आपेल छे, ज्यारे मित्रों ग्राफपोथीनी अंदर पाना नंबर 48 पर तमने आपेल छे, जेनी रकम मित्रों आ प्रमाणे छे। एक बैंक वरिष्ठ नागरिकों ने तेमना रोकाण पर 10% सादा व्याजे आपे छे, तेमा जमा करावेल मुदल अने तेना पर प्राप्त थनार सादा व्याजना संबंधे दर्शावतो आलेख दोरो। अहीं मित्रों जमा राशि रुपियामां अने वार्षिक सादो व्याज मित्रों रुपियामां आपेल छे। 100 रुपया जमा हो तो व्याज मित्रों वार्षिक 10 मळे, 200 जमा हो तो वार्षिक व्याज 20 मळे, 300 मित्रों जमा हो 300 रुपया तो वार्षिक व्याज मित्रों सादू व्याज 30 रुपया, 500 रुपया जमा हो त्यारे वार्षिक सादू व्याज 50 रुपया मळे, 1000 रुपया मित्रों जमा हो तो मित्रों तमने 1000 नुं वार्षिक सादू व्याज 100 रुपया मळे। हवे मित्रों आपणे आडी धरी अने ऊभी धरी दोरीशुं। આડી ધરીને એક્સ અક્ષ કહીશું અને ઊભી ધરીને મિત્રો આપણે વાય અક્ષ કહીશું। તો સૌપ્રથમ મિત્રો આપણે પ્રમાણમાં લઈશું, તો સૌપ્રથમ એક્સ અક્ષ ઉપર મિત્રો શું દર્શાવીએ આપણે, તો એક્સ અક્ષ ઉપર મિત્રો આપણે જમા રાશિ દર્શાવીશું। અહીંયા લખીએ જમા રાશિ, સામાં મિત્રો રૂપિયામાં, જ્યારે વાયક સુપર મિત્રો વાર્ષિક સાદું વ્યાજ, વાર્ષિક સાદું વ્યાજ સામાં દર્શાવીશું રૂપિયામાં। સૌ પ્રથમ મિત્રો આપણે એક્સ અક્ષ ઉપર અને વાયક્ષ ઉપર મિત્રો પ્રમાણમાં લઈશું, તો એક એકમ બરાબર 100 રૂપિયા એક્સ અક્ષ ઉપર મિત્રો લઈશું, કયા અક્ષ ઉપર, એક્સ અક્ષ માટે। જ્યારે મિત્રો વાય અક્ષ ઉપર મિત્રો આપણે એક એકમ બરાબર મિત્રો આપણે શું લઈશું, 10 રૂપિયા। હવે પ્રમાણમાપ મિત્રો નક્કી કર્યા પછી આપણે લખી દઈએ, તો અહીંયા 100, 200, 300 સૌથી વધારે 1000 છે મિત્રો, તો 1000 ઉધી મિત્રો આપણે દર્શાવીએ। એવી જ રીતે મિત્રો શું દર્શાવ્યું, જમા રાશિ મિત્રો દર્શાવી રૂપિયામાં। વાય અક્ષ ઉપર મિત્રો આપણે વાર્ષિક સાદું વ્યાજ રૂપિયામાં દર્શાવીએ, પ્રમાણમાં શું લીધું, 1 એકમ બરાબર 10 રૂપિયા, તો 10, 20, 30 સૌથી વધારે મિત્રો કેટલા છે, 100 મિત્રો આપણે અહીંયા 100 અથવા 110 સુધી મિત્રો આપણે દર્શાવીએ। હવે મિત્રો આપણે શું કરીશું, તો એક્સ અક્ષ ઉપર જમા રાશિ દર્શાવેલ છે, જ્યારે વાય અક્ષ ઉપર મિત્રો વાર્ષિક સાદું વ્યાજ રૂપિયામાં દર્શાવેલ છે। હવે મિત્રો 100, 10, 220, 330, 550 અને 1000 અને મિત્રો 100 વગેરે બિંદુઓને આલેખપત્ર પર મિત્રો આપણે અંકિત કરીશું। તો સૌ પ્રથમ એક્સ અક્ષ ઉપર 100 અને વાય અક્ષ ઉપર મિત્રો 10, તો અહીંયા મિત્રો આપણે દર્શાવી શકીએ। હવે મિત્રો અહીંયા આપણે લખીશું 100 અને 10। હવે મિત્રો આપણે 220 એટલે એક્સ અક્ષ ઉપર 200 અને વાય અક્ષ ઉપર મિત્રો 20, એટલે મિત્રો અહીંયા બિંદુ આપણે દર્શાવીએ। અહીંયા લખીએ મિત્રો 220। એવી જ રીતે મિત્રો આપણે 330
लखी एक्स अक्ष पर मित्रों 300 और वाई अक्ष पर मित्रों 30 એટલે અહીંયા મિત્રો આપણે બિંદુ દર્શાવીએ। અહીંયા લખીએ મિત્રો 300 અને 30। એવી જ રીતે મિત્રો આપણે 550 તો એક્સ અક્ષ ઉપર 500 અને વાય અક્ષ ઉપર મિત્રો 50 તો અહીંયા મિત્રો આપણે આ બિંદુને દર્શાવીએ। અહીંયા લખીએ મિત્રો 550। હવે મિત્રો આપણે એક્સ અક્ષ ઉપર 1000 અને વાય અક્ષ ઉપર મિત્રો 100 તો અહીં મિત્રો આપણે બિંદુ દર્શાવીએ। એક્સ અક્ષ ઉપર 1000 અને વાય અક્ષ ઉપર મિત્રો 100। અહીંયા લખીએ 1000 અને 100। હવે મિત્રો શું કરીશું, આ બધા બિંદુઓને મિત્રો આપણે જોડી દઈએ। તો મિત્રો આપણે આ બધા બિંદુઓને જોડી દીધા તો બધા બિંદુઓને જોડવાથી મિત્રો આપણને આ પ્રમાણે આલેખ મળ્યો જે મિત્રો રેખા સ્વરૂપે જોવા મળે છે। હવે મિત્રો આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે આલેખ પરથી, એના જવાબ લખીએ। રૂપિયા 250ના રોકાણ પર પ્રાપ્ત થનાર વાર્ષિક વ્યાજ શોધો। તો 250 એટલે મિત્રો 200 અને 300ની વચ્ચે 250 આવે મિત્રો, તો અહીંયા બંને વચ્ચેનો તફાવત કેટલો 100 ના અડધા મિત્રો 50 એટલે બે લાઇન આખી મિત્રો 1 અને 2 અને એક લાઇન મિત્રો અડધી। તો આપણે જોઈએ મિત્રો 1 અને 2 તો આ બિંદુ મિત્રો આપણને અહીંયા મળે। અને અહીંયા મિત્રો વાય અક્ષ ઉપર 2 લાઇન આખી અને 1 લાઇન અડધી એટલે મિત્રો આપણને અહીંયા મળે। તો 20 અને 30ની વચ્ચે મિત્રો કેટલો ડિફરન્સ, 10નો એટલે અડધું થાય એટલે મિત્રો 5 કહેવાય। તો 20 ને 5 કેટલા થાય મિત્રો 25, તો કેટલું વ્યાજ પ્રાપ્ત થાય મિત્રો આપણને 25 રૂપિયા। તો આપણે લખીશું મિત્રો અહીંયા એક્સ અક્ષ પર રૂપિયા 250ના મુદ્દલને અનુરૂપ વાય અક્ષ પર રૂપિયા 25 સાદું વ્યાજ પ્રાપ્ત થાય। હવે મિત્રો આપણને શું કહે છે કે રૂપિયા 70 વાર્ષિક સાદું વ્યાજ મેળવવા કેટલા મુદ્દલનું રોકાણ કરવું પડશે। તો રૂપિયા 70 મિત્રો તો અહીંયા મિત્રો બિંદુ મળે, તો અહીં મિત્રો એક્સ અક્ષ ઉપર આપણે જોઈએ તો કેટલા રૂપિયા 700, તો અહીંયા આપણે લખીશું મિત્રો વાય અક્ષ પર રૂપિયા 70 સાદું વ્યાજ મેળવવા માટે એક્સ અક્ષ પર રૂપિયા 700ની રકમનું મુદ્દલ હોવું જોઈએ અથવા રૂપિયા 700ની રકમનું રોકાણ કરવું પડે। પછી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રયત્ન કરો આપેલ છે, પ્રશ્ન પૂછેલો છે મિત્રો શું ઉદાહરણ સાથે સમચલનો કિસ્સો છે મિત્રો સમચલનનો, તો હા પાઠ્યપુસ્તકની અંદર મિત્રો પાના નંબર 245 પર આપેલું ઉદાહરણ 7 એ સમચલનનો કિસ્સો છે।
जेटला प्रमाण में मित्रों राशि वधे छे एटला ज प्रमाणनी अंदर साधु व्याज मित्रों वधतु जाय छे। तो आम मित्रों आ समचलन नो किस्सो छे। अहीं मित्रों तमारो उदाहरण नंबर 7 पूर्ण थयो।